श्री कांकरे तालुका केडोड़ी मंडल संचालित श्री ओगढ़ विद्या मंदिर खाते निवृत्त हेड क्लार्क यशपाल सी टी वाघेला सम्मान अने धोरण 10 बार दीक्षांत समारोह केडोड़ी मंडल प्रमुख धीरजभाई शाह अध्यक्षस्थाने योजायो। आ प्रसंगे धरा नगरपालिका प्रमुख पृथ्वीरासी वाघेला केडोड़ी मंडल ट्रस्टी केशी शाह અને ભૂપેન્દ્રભાઈ શાહ, શાળા કોલેજ આચાર્ય ડોક્ટર દિનેશભાઈ એસ ચારણ, ડોક્ટર હિમાંશુભાઈ શાહ, કોર્પોરેટર ગીરાબેન શાહ આદિ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી। બનાસકાંઠાના દિયોદર તાલુકાના 51 જેટલા પ્રાથમિક શિક્ષકો આજે ગુજરાત કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર માંગણીઓ ઓપીએસ જે જૂની પેન્શન યોજના તેમજ 7મા પગારપંચના ભથ્થા છે તે માંગણીઓ સહ આજનો એક દિવસ ધરણા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દિયોદર તાલુકાના 51 જેટલા પ્રાથમિક શિક્ષકોએ આ ધરણામાં જોડાવા માટે ગયેલ અને વિરોધ દર્શાવેલ। દિયોદરની પ્રગતિનગર સોસાયટી મધ્ય શ્રી અંબાજી માતાના મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલ। સવારે સવારે માતાજીના દર્શન વંદન કરેલ, બાદમાં હવન યોજાયેલ। હવનનો લાભ પ્રજાપતિ રાયબેન રમેશભાઈ પરિવારે લીધેલ। માતાજીના મંદિરમાં ધ્વજારોહણનો લાભ સુશ્રાવિકા કાંતાબેન બાલચંદભાઈ શેઠ પરિવારે લીધેલ। સુરેશભાઈ શેઠે ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવેલ। દરેકના ઘેર બુંદી સેવના પ્રસાદનું વિતરણ થયેલ। દિયોદર તાલુકામાં મિની અંબાજી તરીકે ઓળખાતા અંબાજી આશ્રમ સણાતર મધ્યે મહંત શ્રી 1008 કૃષ્ણા નંદગીરી બાપુની 10મી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી। રાત્રે ભજન સત્સંગ યોજાયેલ। તારીખ 23 ના રોજ સવારે પૂજ્ય બાપુના સમાધિ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવેલ, તેમજ તેમની પૂજા અર્ચના કરી શોભાયાત્રા યોજાયેલ, બાદમાં ભોજન પ્રસાદ થયેલ। ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં 3.350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ 3.350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપી સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। ભારતના ચંદ્રયાન 3 બાદ હવે અમેરિકા પણ ચંદ્રના સાઉથ પોલ પર પહોંચ્યું છે। અમેરિકાની ખાનગી કંપની ઇન્ટુએટિવ મશીને તેનું પહેલું સ્પેસક્રાફ્ટ નોવા સી લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે। તેના રોકેટનું નામ ઓડિસિયસ સ્પેસક્રાફ્ટ છે। ઇન્ટુએટિવ મશીન ચંદ્ર પર ઉતરનાર પ્રથમ કોમર્શિયલ કંપની બની ગઈ છે, ત્યારે અમેરિકા ચંદ્રના સાઉથ પોલને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે। આ મિશન આગામી 7 દિવસ સુધી સક્રિય રહેશે। અવકાશ નિષ્ણાતોના મતે ચંદ્રના સાઉથ પોલ સુધી પહોંચવું સામાન્ય રીતે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે। પીએમ નરેન્દ્ર મોદી વારાણસીના બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં સાંસદ અને સંસદ સંસ્કૃત સ્પર્ધા વિજેતાઓને ઇનામોનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા। પીએમ મોદીએ કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે, આજે કાશીની તાકાત અને સ્વરૂપ ફરી સુધરી રહ્યું છે। કાશીમાં આવું કરનાર એકમાત્ર મહાદેવ છે, જ્યાં મહાદેવના આશીર્વાદ હોય ત્યાં ધરતી સમુદ્ર બને છે। આ સમયે મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાશીમાં જે કંઈ પણ થાય છે માત્ર મહાદેવ કરે છે। અમેરિકામાં AT&T ટેલિકોમ નેટવર્ક ડાઉન થયા બાદ વ્યાપકપણે અંધાધૂંધી જેવી સ્થિતિ બની ગઈ છે। અનેક સ્થળો પર ઇન્ટરનેટ સેવા ઠપ થઈ ગઈ છે। આ નેટવર્ક ધરાવતા અમેરિકન ગ્રાહકો મોબાઈલ પર વાતચીત કરી શકતા નથી અને તેનો ચીનનો સાયબર હુમલો ગણવામાં આવે છે। ગઈકાલથી અમેરિકાના આ ટોચના નેટવર્ક ઉપર મુશ્કેલીઓ સર્જવાનું શરૂ થઈ ગયું હતું। ફ્લોરિડાના સેનેટર માર્કો રૂબિયોએ ચીનના સાયબર હુમલા તરીકે ગણાવ્યો અને જણાવ્યું કે ચીન જો તાઇવાન પર હુમલો કરે તો આ પ્રકારે અમેરિકી નેટવર્ક ઠપ કરે તો હાલત વધુ ખરાબ થઈ શકે છે। ભારતીયો માટે દુબઈ સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ પણ બની ગયું છે। વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ પણ દુબઈ ભારત સાથે મહત્વનું સ્થાન ધરાવે છે। તે સમયે દુબઈ દ્વારા ભારતીયો માટે 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાની ઓફર કરી છે, જેમાં વિઝા મેળવનાર વ્યક્તિ 1 વર્ષના ગાળા દરમિયાન 2 વખત 90 દિવસના સમય સુધી દુબઈમાં રોકી શકાશે અને ફક્ત 2 થી 5 દિવસમાં જ આ વિઝા ઇસ્યુ કરી શકાશે। આમ 1 વર્ષમાં આ વિઝા મેળવનાર વ્યક્તિ 180 દિવસ દુબઈમાં રહી શકશે। દુબઈમાં દર વર્ષે અંદાજે 24 લાખથી વધુ ભારતીયો પહોંચે છે। બનાસકાંઠામાં અનાજ અને ખાદ્ય પદાર્થોને લઈને તંત્રે છેલ્લા કેટલાક દિવસોથી સપાટો બોલાવ્યો છે। જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। કાણોદરામાં આવેલ શ્રીમૂલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। લગભગ 53 લાખ રૂપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો।